નમસ્કાર. કરંટ ટોપિક કાર્યક્રમની અંદર હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા, જે હવે માર્ચ મહિનામાં 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 સુધીનો આ જે કાર્યક્રમ, પરીક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે, તેને લઈને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ઘરે ઘરે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક તેમની પરીક્ષા પાસ કરી રહે તેને લઈને તેઓ પરીક્ષા કરતા હોય છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં તેવું પણ જોવા મળતું હોય છે કે બોર્ડની પરીક્ષા તેવું કહીને જે લોકો વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેશરમાં લાવતા હોય છે, એના લીધેથી વિદ્યાર્થીઓ જે હોય છે તે પોતે એટલા એક્ઝામ પહેલાં સ્ટ્રેસમાં લેતા હોય છે. આને લઈને આજે આપણે આ કાર્યક્રમની ચર્ચા કરવી છે. ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર સપના ભટ્ટ, કે જેઓ સાયકોલોજિસ્ટ છે, ડૉક્ટર વિજય ઠક્કર, કે જેઓ એજ્યુકેશનાલિસ્ટ છે, અને સિદ્ધાર્થ ઝાલા, કે જેઓ પણ એક એજ્યુકેશનાલિસ્ટ છે. આપનું સ્વાગત છે ચર્ચામાં. ડોક્ટર વિજય, સૌ પ્રથમ તો આપના પાસેથી જાણવા માંગીશું કે આ જે બોર્ડ એક્ઝામ્સ કાર્યક્રમ છે, કેવા પ્રકારનો રહેશે, આ કાર્યક્રમ વિશે થોડી માહિતી આપશો? જી, દર વખતની જેમ જ મોટેભાગે પરીક્ષાઓ લેવાતી હોય છે, આમાં મોટો જ પ્રકારનો વિશેષ ફેરફાર હજુ સુધી અમારા ધ્યાને નથી આવ્યો. જેમ કે 10મા ધોરણની પરીક્ષાનું સેશન પહેલું હોય છે, 11 થી 2 જેવો સમય, જેમાં 10:30 સ્કૂલમાં પહોંચવાનું હોય છે, અને બીજું સેશન છે એ 12મા ધોરણ માટે હોય. એ પરીક્ષાઓ 3 વાગ્યાથી શરૂઆત થાય અને 3 થી 6 નો સમય એના માટે ફાળવેલો હોય છે. વિદ્યાર્થીઓ જેવી રીતે પરીક્ષા આપે છે એવી જ રીતે પરીક્ષા આપવાની છે, માત્ર એનું સ્થળ બદલાય છે. એને કોઈ બીજી સ્કૂલમાં પરીક્ષા આપવાની થાય, મોટે ભાગે એવું ન પણ થાય અથવા થાય પણ કરું, અને કોઈ અજાણ્યા ચહેરાઓ, અજાણ્યા ટીચર એની સાથે પરીક્ષાના ખંડમાં સુપરવિઝન કરતા હોય છે. એ પણ એકદમ ફ્રેન્ડલી હોય છે, એટલે વિદ્યાર્થીઓએ પરીક્ષાના માહોલ અંગે કોઈ ડરવાની જરૂર મને લાગતી નથી. જી જી સિદ્ધાર્થજી, આપનું શું કહેવું કે વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે આપને? પહેલા જે 2 વર્ષની વાત હતી અગાઉની પરીક્ષામાં, એમાં સહેજ કોરોનાની અસર, લખવાની જે પ્રેક્ટિસ વિદ્યાર્થીઓને છૂટી ગઈ હતી, એ હવે બ્રિજ કોર્સ દ્વારા અને એ પ્રેક્ટિસ દ્વારા આજે આ વખતે એ ફરિયાદ નથી કે લખતા લખતા અમે થાકી જઈએ છીએ. પણ મારી દ્રષ્ટિએ એક ખાસ બહેન અહીંયા જયારે મનોવૈજ્ઞાનિક છે ત્યારે એ મારી વાત સાથે સહમત થશે ડોક્ટર, કે ખાસ કરીને પરીક્ષા વખતે અને પરીક્ષાના પહેલાના સમય દરમિયાન જે એમને તૈયારી કરવાની છે, એમાં જે મહત્વની બાબત છે એ ઊંઘ, આહાર, આચરણ, આ 3 બાબત જે છે એ સૌથી અગત્યની હોય છે, અને એ 3 ઉપર એમને ધ્યાન આપવું જોઈએ. અને છેલ્લી ભૂમિકા છે એ વાલીની છે, જેની આપણે વિસ્તાર હવે ચર્ચા કરશું. જી જી ડોક્ટર સપના, આપનું શું કહેવું છે કે ધોરણ 10 અને 12 ના બોર્ડની એક્ઝામ નજીક આવે છે 11 માર્ચે, ત્યારે વિદ્યાર્થીઓમાં આ એક્ઝામ પહેલા એક સ્ટ્રેસ અનુભવાતો હોય છે, ખાસ કરીને બોર્ડની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા દરેક લોકો તેમના ઘરે બેસ્ટ ઓફ લક કહેવા માટે આવતા હોય છે, તે પણ તેમને આવું કહીને કઈક અલગ પ્રકારનો તેઓ બેસ્ટ ઓફ લક તો કહેતા જ હોય છે, પરંતુ જોડે જોડે સ્ટ્રેસ પણ આપતા હોય છે આ વિદ્યાર્થીઓને, તો તે સ્ટ્રેસ દૂર કરવા માટે આપની શું સલાહ? બિલકુલ સાચી વાત છે, કેમકે 10મા અને 12મા ધોરણની પરીક્ષા એટલે ખબર નહીં કયું યુદ્ધ લડવાનું છે, ને એ કદાચ શરૂઆતમાં છોકરાઓને નથી એટલું બધું એને એની અસર કે એમને સિરિયસનેસ કે એવી માહિતી હતી, પણ એ બધી બાજુથી આપણા આસપાસના લોકો તરફથી વધારે, આપણા જે સોશિયલ આપણા રિલેટિવ્સ છે એમના તરફથી વધારે એ બધું બહુ આવતું હોય છે, અને પછી બાળકને એવું લાગે છે કે ખબર નહીં એવું તો શું નવું કરવાનું છે. જી નવ, જેમ હમણાં સરે વાત કરી કે જગ્યા બદલાય છે, આપણે બી લાસ્ટ ડિસ્કશનમાં એ જ વાત થઈ અમારી
કે જગ્યા બદલાય છે. તમે આખા વર્ષમાં મહેનત કરી જ છે, તમે ભણ્યા જ છો, હવે ખાલી એ સમય છે. અને દસમા બારમામાં આપણને બધાને ખબર છે કે ક્લાસીસમાં સ્કૂલમાં એટલા બધા 500 પેપર સોલ્વ કરાવી દીધા હોય છે. બિલકુલ, આપણે જે બી બાળકને જોયા છે છેલ્લા એક મહિનાથી એ લોકો પેપર જ સોલ્વ કરી રહ્યા છે 100 માર્ક્સના. તો એના પછી ધારો કે 50 પેપર સોલ્વ કર્યા, 51 એટલે 51મો પેપર છે, કઈ મોટી વાત નથી. હવે આજે હાઉ ક્રિએટ થાય છે, જેમ તમે પણ કીધું, પેરેન્ટ અને બીજા બધા તરફથી કે ભાઈ પરીક્ષાના પહેલા લોકો મળવા આવશે, બાળકનો ભણવાનો સમય છે પણ તેને મળવા આવશે. હવે 2 મિનિટ આવવું જ પડે, પગે લાગો કે બેસ્ટ વિશેસ લો કે આશીર્વાદ લો પ્લસ ગિફ્ટ લો. એના કરતા આ ટ્રેન્ડ હું તો ઈચ્છું છું કે પેરેન્ટ છે ને પોતે જ પોતાના જેટલા બી મળવા વાળાને એક આપણે જે કહીએ ને ગ્રુપમાં ઇન્વિટેશન હોય ગ્રુપમાં નાખી દે કે પ્લીઝ એટલે આપણે એક રિક્વેસ્ટ મોકલી શકાય કે પરીક્ષા પતે ને ત્યારે અમે બી ફ્રી છે 1-2 મહિના માટે, તો બહુ પ્લીઝ આવજો. હવે સ્ટ્રેસ ની વાત કરીએ ને તો સ્ટ્રેસ 2 ટાઈપનો, એક પોઝિટિવ સ્ટ્રેસ છે, એક નેગેટિવ સ્ટ્રેસ. પોઝિટિવ સ્ટ્રેસ બહુ જ જરૂરી છે કે આપણે આખો વર્ષ મહેનત કરી છે, 10 વર્ષથી કરી રહ્યા છે કે 12th માં જરૂરી છે કે તમારે જે પર્સન્ટેજ આવશે એના બેસ પર તમારું આગળનું ફિલ્ડ ડિસાઈડ થાય છે. તમને ગમતું ફિલ્ડ તમને જો લેવું હોય તો આટલી મહેનત કરીએ પોઝિટિવલી સારી રીતે કે આટલું કર્યું જ છે, હવે 1 મહિનો ખાલી એને રિવાઇઝ કરીએ અને એને પેપર પર પ્રેઝન્ટ કરીએ. એટલે એ પોઝિટિવ સ્ટ્રેસ બહુ જ જરૂરી છે. પણ જો નેગેટિવ સ્ટ્રેસ વ્યક્તિને આવી જાય તો પછી એ જે કરી શકતો હોય ને એ બી ના કરી શકે, એને આવડતું હોય એ પણ એ ભૂલી જાય. એટલે એ સ્ટ્રેસમાંથી બાળક બચી રહે એનું ધ્યાન ઓબ્વિયસ છે કે આસપાસમાં ફેમિલી પેરેન્ટ્સ કે એમના સિબ્લિંગ્સ જ છે અને એમને ધ્યાન રાખવાની જરૂર હોય છે આ વસ્તુ. અને બહુ જ એવું લાગે તો એ ઇમિડિયેટલી એ લોકો પ્રોફેશનલ હેલ્પ લઈ લે કે 15 મિનિટ કે 20 મિનિટ કે 1/2 કલાક એમનું પ્રોફેશનલ હેલ્પમાં બગડશે પણ એમનું આખું જે 10th પરંતુ ઘણી વખત તો તેવું જ બનતું હોય છે કે ફેમિલી દ્વારા જ બાળક ઉપર પ્રેશર લગાડવામાં આવતું હોય છે કે ભાઈ બોર્ડની એક્ઝામ છે વાંચવામાંથી તેમનું મગજ કોઈ પણ એક્ટિવિટીમાં તે સમયગાળા દરમિયાન ડાયવર્ટ થવા જ નથી દેતા તે લોકો, તો જે બાળક છે તે વધારે તેનાથી સ્ટ્રેસમાં આવી શકે છે ને. એક્ઝેક્ટલી, બિલકુલ સાચી વાત છે. એટલે છે ને પેનિક વધારે પેરેન્ટ થાય છે. એટલે આપણે મજાકમાં અમે જનરલી વાત કરીએ તો એવું કહીએ કે ભાઈ તમારી પરીક્ષા આવવાની છે કે તમારી પરીક્ષા પતી ગઈ, પેરેન્ટ ને એવું કહી. બાળક તો જે કરી રહ્યો છે કરે જ છે, ભણે છે કે જેટલું એને આવડે છે કરે છે. પણ પેરેન્ટે એ સમજવાની જરૂર છે કે આખો વર્ષ ઓબ્વિયસલી જયારે 10th માં શરૂઆત થઈ ને ઓર 12th માં આપણે કહીએ ને કે 11th પત્યું ને એક અઠવાડિયા પછી જે 12th ના ક્લાસીસ ને બધું શરૂ થઈ ગયું ત્યારે પેરેન્ટ એક વર્ષથી ગોખી જ રહ્યા છે તારી બોર્ડની પરીક્ષા છે, તું 10મામાં છે, તું 12મામાં છે, તું વાંચ. હવે જે એમનું બોલવાનું છે ને 1 મહિના માટે જો એ બંધ કરી દેશે ને તો એમની આખી જે 11 વર્ષની કે 9 વર્ષની જે મહેનત આપણે કહીએ મેઇન એ સફળ થશે. તો પેરેન્ટે બહુ સમજવાની જરૂર છે કે તમે પરીક્ષાને હાઉ ના બનાવો, એ લોકોને પ્રોપર તમારી મદદ શું જોઈ છે કે એમને તમે પ્રોપર સમય આપણે કહીએ ને ખાવા પીવાનું જે હેલ્ધી ડાયટ છે એનું ધ્યાન રાખો, એ બહુ બહાર ના જાય. ઇવન હું તો એક હજી સજેશન આપું કે જે બાળકો ટ્યુશનમાં કે ક્લાસીસમાં જતા હોય ને તો મારી રિક્વેસ્ટ પેરેન્ટને એ જ હોય છે કે 1 મહિના માટે તમે એમને લેવા મૂકવાનું પણ કરો, કારણ કે એ લોકો સ્ટ્રેસમાં હોય, કદાચ જે વેહિકલ ચલાવતા હોય ને ક્યાંક એમને કઈ વાગી કરી જાય તો પાછો વધારે પ્રોબ્લેમ થાય. તો 1 મહિનો એ બધી હેલ્પ કરો તો કદાચ તમે ખરેખર બાળકને સપોર્ટ કરો છો, અધરવાઇઝ તમે એમને મદદ નથી કરી રહ્યા, ઉલટા તમે એમને ડરાવી રહ્યા છો એવું થાય. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ આપને શું લાગી રહ્યું છે, ખાસ કરીને જે ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ હોય છે અથવા તો ચોક્કસપણે શાળાની અંદર પણ અમુક જગ્યાએ એવું જોવા મળતું જ હોય છે કે જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ જ્યારે નજીક આવી રહી હોય છે ને ત્યારે શાળાના શિક્ષકો દ્વારા અથવા તો ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે વિદ્યાર્થીઓ કમજોર હોય છે અથવા તો જે વિદ્યાર્થીઓ
હોશિયાર હોય છે તે પ્રમાણે વિદ્યાર્થીઓની અલગ અલગ બેચ બનાવવામાં આવે છે. આ કયા કારણોસર આવું કરવામાં આવતું હોય છે? ખરેખર તમે કીધું એ અત્યારનો સૌથી અગત્યનો મુદ્દો છે કે દરેક શાળાઓ હોય, કોલેજ હોય કે કોઈ પણ ક્લાસીસ હોય, એ પોતાના જાણે કે એમને રોબોટ બનાવી દેવા છે અને રોબોટ બનાવીને પોતાના શાળાનું કે પોતાના ક્લાસીસનું રિઝલ્ટ સૌથી ઊંચું આવે એનો એક ભાર વિદ્યાર્થી ઉપર નાખી દે છે અને એના ઉપર એટલી બધી એને ટ્રેસ આપે છે આ લોકો કે નહીં તારે આટલા પીઆર તો 99.9 પીઆર આવવા જ જોઈએ, તો 100 માંથી 100 તારે મેથ્સમાં આવવા જ જોઈએ. પ્રથમ બેચના જે વિદ્યાર્થીઓ હોય છે તેમની પાસેથી તો જે ઘરના મેમ્બર્સ હોય છે અથવા તો જે શાળાના શિક્ષકો અથવા તો ઇન્સ્ટિટ્યૂટના જે શિક્ષકો હોય છે તેમને એક પ્રકારની આવી અપેક્ષાઓ બંધાઈ જતી હોય છે. તેનાથી મને એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ સ્ટ્રેસ આવી જતો હોય. 100% આપની વાત 100% એ સાચી છે કે એના કારણે વિદ્યાર્થીને એક માનસિક રીતે એનો પોલું બોજો આવી જાય છે ને, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં પણ આવી જાય છે. જે ખરેખર ન કરવું જોઈએ, પોતાના અંગત ખાતર પોતાની ખોટી વાલીની અને સંસ્થાની મહત્વકાંક્ષાને કારણે એ વિદ્યાર્થીઓને એક ભયમાં મૂકી દે છે અને જેના ઘણા ખરાબ પરિણામ આપણે ગઈ ડિબેટમાં મેં ચર્ચા કરેલી આપણી આપણા ચેનલમાં જ કે ભાઈ એના કારણે વિદ્યાર્થીઓ આપઘાત કરી લે છે, છેલ્લે છેલ્લે પેપર આપ્યા પછી આપઘાત કરી લે છે. તો આ બધું જે થાય છે એ છે અને જેના કારણે હોશિયાર વિદ્યાર્થીઓ વધારે ડિપ્રેશનમાં આવી જાય છે. હવે તમે જે ભાગ પાડવાની વાત કરી એમાં નબળા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને એ લોકો અલગથી કરતા હોય છે, જેના કારણે એ લઘુતા ગ્રંથિમાં એક માનસિક રીતે એવું થઈ જાય છે એને કે અમે તો સાવ પુઅર છીએ, અમને કંઈ આવડતું નથી ને એના કારણે અમને ઓલાથી નો ખા અને એના કારણે પણ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. આવું જે સંસ્થા કરે છે એની સામે મારે તો ખરેખર એમ કહેવું જોઈએ કે એની સામે કાયદેસરના પગલા લેવા જોઈએ. જી બિલકુલ. ડોક્ટર, આપને શું લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળતું હોય છે કે જે કમજોર વિદ્યાર્થી હોય છે, જે એ બેચના નથી હોતા, જે બીજી અનધર બેચના હોય છે, તેના પર શિક્ષકો દ્વારા થોડું ઓછું ધ્યાન આપવામાં આવતું હોય છે અને જે એ બેચના વિદ્યાર્થીઓ હોય તેમાં વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે? આવું ઘણી બધી જગ્યાએ બનતું હોય છે, આવું શા માટે કરવામાં આવતું હોય છે? ટ્યુશન ક્લાસ કે એવી કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટે તો વિદ્યાર્થી છે એક પ્રકારની પ્રોડક્ટ છે અને પેરેન્ટ્સ છે એ એના ગ્રાહકો છે. હવે એને ગ્રાહક તરીકે અને પ્રોડક્ટ તરીકે જે ધ્યાન આપવું જોઈએ, કારણ કે ખબર છે કે મારે આવતા વર્ષે જેના બોર્ડ છાપામાં છપાવવાના છે એવા આ 4 લોકો છે જેના પર મારે ફોકસ કરવાનું છે, કારણ કે એ રેસના ઘોડા છે, એના માટે એ ઘોડા છે, દોડવાના છે, જેનો લાભ એના માલિકને થવાનો છે. આ 10મું કે 12મું બંને એક્ઝામ એવી છે કે જે એક્ઝામ સાથે સીધું તમારું કેરિયર જોડાયેલું નથી, કારણ કે કેરિયર માટે તમારે અલગ પરીક્ષાઓ આપવાની છે. આ એક્ઝામ છે એ તમારી કેપેસિટી ટેસ્ટ છે, એટલે કેપેસિટી ટેસ્ટ તરીકે તમે એમાં મહેનત કરો, તમારે થાય એટલો પ્રયત્ન કરો, વધુમાં વધુ વાંચો, વધારે વધારે મા બાપ બાળકને સમજાવે કે બેટા તું ટ્રાય કર, વધુમાં વધુ ટ્રાય કર, તું તારો ગોલ એચીવ કરવા માટેનો વધુમાં વધુ પ્રયત્ન કર. પણ આ કે જીવનની છેલ્લી પરીક્ષા છે અથવા આ પરીક્ષાથી આપણને જીવનમાં બહુ મોટા ફેરફારો થઈ જવાના છે એવું નથી, અંતે તો આપણી સ્કિલ જ આપણને કામમાં લાગવાની છે. આપણે 10મા ધોરણમાં 99% હશે, પણ જયારે કોઈ ઇન્ટરવ્યુમાં આપણને કોઈ કામ સોંપશે અથવા તો કોઈ ઇન્ટરવ્યુના પ્રશ્નો હશે એનો આપણે ડિસિઝન મેકિંગ પ્રમાણે નિર્ણય નહીં આપી શકીએ તો આપણે એમાં નિષ્ફળ જવાના છીએ. એટલે પેરેન્ટ્સે ખરેખર આ વાત બાળકને સમજાવવાની જરૂર છે, કારણ કે દરેક જગ્યાએ બધા લોકો સાયકોલોજીસ્ટ કે ટીચર બધી જગ્યાએ નહીં પહોંચી વળે, તો આ સમજ પેરેન્ટ્સે ઊભી કરવાની જરૂર છે. અને એને તકલીફ ક્યાં છે કે આખા સ્ટ્રેસનું જે કેન્દ્રબિંદુ છે ને એ પેરેન્ટ્સની ગેરસમજ છે. અને એને કારણે 2 પ્રકારના પેરેન્ટ્સ હોય છે, એક તો બાળકને અંડર એસ્ટિમેટ કરે છે અને બીજા પેરેન્ટ્સે બાળકને ઓવર એસ્ટિમેટ કરે. અને બંને કારણે જે વાસ્તવિકતાથી જેટલા તમે દૂર ભટકો છો
એ પેરેન્ટ્સ એ બાળકની મૂળ શક્તિથી જેટલા દૂર ભટકે છે તો અતિ અપેક્ષા કે ઓછી અપેક્ષા એ બંને બાળકને નુકસાન કરે છે. અને એને કારણે આ બાળક છે એ પીસાતું જાય છે, કે જેટલું મા બાપ જે રીતે અથવા તો જે પદ્ધતિથી પેરેન્ટ્સ બાળકોને કહે છે એ જ પદ્ધતિથી બાળક પેરેન્ટ્સે જવાબ નથી આપી શકતું, એટલે બિચારું એ સોસવાય છે. અને એવું માની લે છે કે મા બાપ તો સમજુ હોય, એમણે મને જન્મ આપ્યો છે એટલે એ કે બધું સાચું જ હોય, આપણા માટે જ કહે છે એમ માનીને કાં તો એ સ્વીકારી લે છે કાં તો એ પ્રતિકાર કરે છે, અને સંઘર્ષ એક પ્રકારનો ઉભો થાય છે. હું એવું માનું છું કે એકદમ સિમ્પલ એક સામાન્ય સમજણનો વિષય છે અને પરીક્ષાના હાવને કે સ્ટ્રેસને આમાં કોઈ સ્થાન જ નથી. એકદમ સરળતાથી તમે અહીં બેઠા છે, બધા લોકો ભણ્યા હશે, આપણને ખબર છે કે આપણે જયારે પરીક્ષા હતી ત્યારે કોઈ પ્રકારનો સ્ટ્રેસ આપણને ખબર જ નહોતી કે દસમા ધોરણને કારણે આવું થાય, બારમા ધોરણને કારણે આવું થાય. તો અત્યારે આ સ્ટ્રેસ આવ્યો ક્યાંથી એ સમજાતું નથી મને, તો થોડું જુદું લાગે છે. જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, આ તો એવું થયું ને એવી રીતે ડોક્ટર વિજયે આપણને જણાવ્યું કે એવું ઇન્સ્ટિટ્યૂટ વાળાને અથવા તો શાળાના પ્રિન્સિપલ હોય છે અથવા તો તેમના ટ્રસ્ટ વાળાને ખબર જ હોય છે કે આ ચાર વિદ્યાર્થીઓ જ આપણા શાળાને અથવા તો ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કરશે, પરંતુ તેમના સ્વાર્થ માટે તેઓ વિદ્યાર્થીઓ ઉપર આટલો બધો જે થોપલો કહેવાય તે જેટલા વિદ્યાર્થીઓ એમના એમની અપેક્ષા છે એના કારણે ટ્રેસ આપશે, 99.99 આવશે કે મેથ્સ માંથી 100, એના મોટા મોટા ફોટાઓ એમના પોસ્ટર માં એમને છાપવાના હોય અને એના કારણે આગળના એડમિશન એમને મળતા હોય છે, એટલે એને એક પોતાનું આવકનું સાધન છે ને જેના કારણે એ આવા લોકો જે છે એ એના તરફ ધ્યાન આપતા હોય છે. અને ધ્યાન આપીને ધ્યાન કરતા મને એક શબ્દ સાહેબનો વધારે ગમ્યો કે અતિ મહત્વકાંક્ષા જે છે એ મહત્વકાંક્ષાના કારણે એમની મહત્વકાંક્ષા એ વિદ્યાર્થી ઉપર ઠોકી બેસાડે છે અને જેના કારણે આ વિદ્યાર્થીઓ જે છે એ બિચારા ખૂબ જ માનસિક ત્રાસને જ્યારે થતો હોય એવું અનુભવે, અને ક્યારેક ક્યારેક એવું થાય છે કે બીજા પેપર ખરા આસામાં વયો જાય. આ બધી બાબતો જે છે એ ખરેખર ન થવી જોઈએ અને એ પોતાની જે બાબત છે કે ભાઈ રિઝલ્ટ આવે તો ઠીક છે, ન આવે તો કઈ નહીં. સાહેબે કીધું એ ખૂબ મહત્વનું છે કે આ રિઝલ્ટ છે એનાથી આદેશ ક્યાંય નથી મળવાનો, એના માટે એને રિટર્ન ટેસ્ટ આપવાની જ છે જ્યાં જાય. દાખલા તરીકે બાર સાયન્સ છે તો બાર સાયન્સ પછી એને આગળ જ્યાં જવાનું છે એ સ્કૂલની કે કોલેજની જે રિટર્ન ટેસ્ટ આપશે એમાં જે ટકાવારી આપશે એના ઉપર જ એને પ્રવેશ મળવાનો છે. એટલે આ બધું વાલીને સમજાવવાની જરૂર છે. વાલી પાદરના મેં તમને કીધું એમ કે ખૂબ જ એક નાનો એવું છોકરું હોય છે અને એના ઉપર એને એવું જોઈએ કે મારો છોકરો ડોક્ટર બને, મારો છોકરો એન્જિનિયર બને. કોઈ પછી બધા ડોક્ટર ને એન્જિનિયર બનશે તો અમારી શિક્ષક એને ડોક્ટર ને એન્જિનિયર બનાવનારા કોઈ નહીં રહે સારા. એટલે આંધળી દોટ જે છે એ ખરેખર ન હોવી જોઈએ વિદ્યાર્થી તરફ. એને એક આપણા બાળકની ક્ષમતા શું છે એ ખરેખર વાલી જો જાણી જાય તો બીજા કોઈ આમાં સમજવાની જરૂર નથી. બિલકુલ ડોક્ટર સપના, આપનું કહેવું છે એવી રીતે સિદ્ધાર્થભાઈએ વાત કરી કે બાળકોને ક્યાંક ને ક્યાંક જે હોશિયાર વિદ્યાર્થી હોય છે ખાસ કરીને તેમને વધારે આવા પ્રકારના કિસ્સા જોવા મળતા હોય છે. આપણે અવારનવાર બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવી જાય છે પછી પણ આપણને આવી ઘટના જોવા મળતી જ હોય છે કે ભાઈ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હોવા છતાં પણ જે તેમને પેપરમાં લખવા છતાં પણ માર્ક્સ નથી મળતા, તેમને જોઈતા પ્રમાણે રિઝલ્ટ નથી મળતું હતું અને ત્યારબાદ તેઓ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે આપની શું સલાહ છે ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે? ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને છે ને એક વસ્તુ જે કહે ને કે એટલી આગળ એમને સમજાવવાની જરૂર છે કે ઇન્ટેલિજન્સ એટલે હોશિયારીને આ રિઝલ્ટ સાથે કોઈ રિલેશન નથી. તમે જે વાંચ્યું છે એ તમે પેપર પર સપોઝ એક વાર લખવામાં કદાચ કોઈ પણ કારણ છે તમે એક્ઝામમાં તમને યાદ ના આવ્યું કે તમે ભૂલી ગયા
તમે એક્ઝામ ના આપી શક્યા અને તમે કોઈ પેપરમાં ગભરાઈ ગયા, કશું થયું, એનો મતલબ એ નથી કે એ કોન્સેપ્ટ તમને નથી આવડતો. એક વખત તમે કોઈ વસ્તુને પેપર પર પ્રેઝન્ટ કરો એટલે થઈ ગઈ ને, આપણે અંગ્રેજીમાં કે ઓમિટ કરો છો, તમે એક જે યાદ કર્યું જે બસ પેપરમાં લખી દો, એનો મતલબ એને ઇન્ટેલિજન્સ નથી. જરૂરી નથી કે 99% વાળો ઇન્ટેલિજન્ટ છે અને 65% વાળો હોશિયાર નથી. હોશિયારી એની સાથે કોઈ સંબંધ નથી. આ વસ્તુ સમજવાની દરેકે દરેક વ્યક્તિને જરૂર છે. એટલે જે હોશિયાર વર્ડ છે ને એ એક જે 5 થી 6 સબ્જેક્ટ છે અને 6 સબ્જેક્ટમાં એમને આજે 10 કે 15 ચેપ્ટર્સ છે, એનું બધું આવડતું હોય, બોલી શકતા હોય અને લખી શકતા હોય, એ એકલી હોશિયારી નથી. ઘણી વખત એવું પણ આપણને જોવા મળતું હોય છે કે જે 99% વાળો વિદ્યાર્થી હોય છે તે રિઝલ્ટ આવ્યા બાદ પણ ઘરે બેઠો હોય છે, અને જે 65% વાળા વિદ્યાર્થી હોય છે તે ક્યાંય આગળ નીકળી ચૂક્યા હોય છે. એક્ઝેક્ટલી, આપણે બહુ જ બધા રિસર્ચ અને સ્ટડી જ્યારે ચેક કરીએ ને તો જે પાછળ બેઠા હોય છે મસ્તીમાં હોય છે, બટ એમને પ્રેક્ટિકલ નોલેજ હોય, ઘણા આગળ નીકળી જાય છે. અને એ તો ઓનલી તમે એકેડેમિક એટલે આ જે સિલેબસ છે એનામાં તમે ઇન્ટેલિજન્ટ છો, એ વખતે તમે પેપર પર લખી દીધું. તો આ વસ્તુને બહુ બધાએ સમજવાની જરૂર છે. મારું તો પર્સનલ સજેશન એવું છે કે દરેકે દરેક સ્કૂલમાં જે 9th સ્ટાન્ડર્ડમાં જયારે બાળક આવે છે, એના પછી જયારે એમનું વેકેશન ને 10th શરૂઆત થાય, ત્યારે જ આ ટાઈપના સેમિનાર્સ વર્કશોપ્સ લેવામાં આવે ને એમને સમજાવવામાં આવે કે ભાઈ તમે બહુ પેનિક થયા વગર રિલેક્સ થઈને તમે પરીક્ષા આપો, બની જેટલું તમારાથી થાય એટલું તમે કરી શકતા હોય એ કરો, તો શું થશે કે તમે ફ્રી થઈને પરીક્ષા આપશો. ત્યારે મારા ઉપર માછલા ધોવાના હતા કે ભાઈ સામાન્ય પ્રવાહમાં 12મા ધોરણમાં હું ઇતિહાસમાં ફેલ થયો હતો, અને મને લોકોએ ઘણાએ કીધું કે ભાઈ આમને, પણ મને કઈ અસર નથી થઈ. એ જ હું છું કે જેના માર્ગદર્શન માટે સૌરાષ્ટ્રમાંથી ઇતિહાસ માટે લોકો મારી પાસે આવે છે. બોલ, પછી હું FY, SY, TY અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇતિહાસમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એવોર્ડ બેસ્ટ ટીચરનો ઇતિહાસમાં મેળવ્યો સમાજશાસ્ત્રમાં, એટલે હું એનું ઉત્તમ ઉદાહરણ છું. બેને કીધું એ સાચી વાત છે. અને મારી સાથે જ બોર્ડમાં પ્રથમ આવનાર જિગ્નેશ તન્ના આજની તારીખે પાનની દુકાન ચલાવે છે, એટલે એવું પણ નથી. બેને કીધું એ બહુ સાચી વાત છે કે 99.99 લાવનાર અત્યારે કાંઈ નથી આવતું. ખરેખર જે કોઠા સૂજ, આપણી દેશી ભાષામાં જેની પાસે કોઠા સૂજ છે એ જ આગળ આવી શકે છે. પિતાવારીનું ક્યાંય મહત્વ નથી, એનું હું ઉત્તમ ઉદાહરણ છું. જી જી, બિલકુલ. તો અહીંયા આગળ એવું જ આપણે કહી શકીએ ને, એવું જ હોય છે કે જે મનમાં પોતાની આવડત હોય છે તે જ આગળ આવી શકે છે ભણવાની એક્ઝામની. આ તો ધોરણ 10-12 ને લોકોએ કહીને એવી રીતે વિદ્યાર્થીઓને સ્ટ્રેસમાં નાખવાની વાત છે, પરંતુ તેવું કાંઈ જ હોતું નથી. આજે આપણે જે આ ચર્ચા કરી તે ચર્ચામાં આપણે તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ બસ અમારા કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.